નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર, રાજકોટ વિભાગના આદેશ પ્રમાણે વિસ્તારમાં બનતા ગેરકાયદેસર હથિયારો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગના બનાવોને ડામવા માટે કડક સૂચના છે, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમ NCB અવારનવાર આવા ગેરકાયદેસર હથિયારોના કિસ્સાઓને પકડવા માટે કોમ્બિંગ તેમજ અસરકારક પેટ્રોલિંગ હાથ ધરતી હોય છે. તેવી જ એક હકીકતના આધારે તેને હકીકતને વર્કઆઉટ કરી ચોક્કસ કોમ્બિંગ ધરવામાં આવે. આ કોમ્બિંગ પાટડી તેમજ લખતર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ચોક્કસ હકીકત હતી કે મુસ્તફા જગમલી, જે મૂળ રહે છે જેજરીમાં, તેમજ શક્તિ ઉર્ફે પોપટ, જે વણામાં રહે છે, તેઓ પાસે આવા ગેરકાયદેસર હથિયારો હોવાની હકીકત મળતા તેમાં NCBની અલગ અલગ ટીમ બનાવી મોઢવાડા ગામના સીમાડે બોચર માતાના મંદિર પાસે તેને પકડી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે આધારે તેની પૂછપરછ દરમિયાન વધુ હકીકત મળી કે તેઓ જે હથિયાર મેળવ્યા છે તે આપનાર દરબાર, જે મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તે હાલ વણા ગામની સીમમાં ખેત મજૂરી કરી રહ્યો છે, તેઓ આ હથિયાર તેઓને પૂરા પાડ્યા હતા. તે આધારે NCBની ટીમ આગળ તપાસમાં વણા ગામની સીમમાં કોમ્બિંગ કરતા દરબારને ધરપકડ કરી હતી. દરબારની પાસેથી હથિયાર, કુલ 4 હથિયાર મળ્યા હતા. દરબારની આગળ પૂછપરછ કરતા દરબાર તે હથિયાર ક્યાંથી લાવ્યો છે તે અંગે દરબારને જણાવતા કહ્યું હતું કે તેના મામા ગોર્ધન ઉર્ફે કુંવરસિંહ પાસેથી તે હથિયાર મેળવતો હોય છે. તે હકીકતના આધારે આગળ LCBએ તપાસ કરતા વણા ગામની સીમમાં સરપંચ વાસુભાઈ પટેલની વાડીમાં છાપા મારતા ત્યાંથી 2 આરોપી કુંવરસિંહ તેમજ દુમાની ધરપકડ કરવામાં આવી હતી. એમ આખા રેકેટનો પર્દાફાશ કરતા કુલ 8 હથિયાર સાથે 2 જીવતા કારતૂસ અને 4 મોબાઈલ LCBએ પકડ્યા છે. સાહેબ, કેટલા સમયથી આ હથિયાર વેચવાનો ધંધો કરતા હતા? અત્યાર સુધી બીજા અન્ય જિલ્લાના કોઈ ગામમાં વેચેલા છે કે કેમ? અત્યાર સુધીમાં છેલ્લા જે અત્યાર સુધીની અમને હકીકત જાણવા મળી છે તે પ્રમાણે છેલ્લા 12 દિવસમાં આ લોકોએ 8 હથિયારનું લેવેચ કરવાનો ગેરકાયદેસર કૃત્ય હાથ ધર્યું હતું. તેમાં અત્યારે હાલ એક આરોપી ગોવિંદ કરીને જે છે તે અલીરાજપુરનો આમનો મૂળ સપ્લાયર છે, તે હાલ અત્યારે નાસ્તો ફરતો છે. તે આધારે અમારી ટેકનિકલ એના ઉપર એનાલિસિસ ચાલુ છે. કેટલા કિંમતનો મુદ્દામાલ થાય છે? કુલ મુદ્દામાલની કિંમત છે 1,04,200 રૂપિયા.